બતાવે એટલે સારી રીતે એમની મનગમતી પ્રવૃત્તિ કરી શકે. આપણે બધા તાળીઓથી વધાવીએ. એમની સાયકલનો પણ અહીંયા સ્વીકાર કરેલ છે, એમની કીટ વિતરણનો પણ સ્વીકાર કરેલ છે. એટલે આંગણવાડીને આ ચિમનભાઈ શેખરા અને મનસુખભાઈ સંજલિયા તરફથી પંખા આપવામાં આવેલ છે. તાળીઓથી વધાવીએ આપણે બધા. આજ શાળાના સાતમા ધોરણના વિદ્યાર્થીઓ તરફથી પણ આ શાળાને કંઈક અમારે આપવું છે, તો તેમણે પણ આ શાળાને પિયુષ હિંગુ, પૂર્વેશ દવે, હાર્દિક પ્રાપસ્યા ત્રણેય મિત્રોએ સાતમો ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી આઠમામાં ગયા અને એને એમ થયું કે આ શાળામાં અમારે પણ કંઈક આપવું છે, એટલે આજે આવ્યા પણ ખરા. અને એમના તરફથી 12મો ક્લાસ અને એક સ્પ્રે મળેલ છે. આપણે બધાથી આ સરસ મજાની તક મળી હોય ત્યારે આ નિશાળને 1000 નોટબુક અને એક કબાટ એની કુલ કિંમત 20,000 રૂપિયા અમારે હિંમતભાઈ આપ્યા છે, તો અમારા શાળા સ્ટાફ પરિવાર વતી પણ એમનું સન્માન કરવાનું હોય ત્યારે હું ચિમનભાઈ શેખરાને વિનંતી કરું કે અમારા ભાઈ શ્રી હિંમતભાઈનું શાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરે. સ્ટાફ પરિવાર વતી આ શાલ અર્પણ કરવામાં આવે છે અને હિંમતભાઈ આ શાલનો સ્વીકાર કરે, અમારું સન્માન છે, આ શાળા વતી સ્વીકાર કરે ભાઈ શ્રી હિંમતભાઈ દેસાઈ. આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીએ અમારી હિંમતભાઈની. કાયમી ધોરણે ના હોય છે કે મારું નામ ન કહેવું, મારું કઈ તમારે કોઈને કહેવું નહીં, છતાં પણ યોગાનો યોગ ભેગા થયા છે અને અંજો એવું આવ્યું છે એટલે એમનું સન્માન કરીએ છીએ. સાથે સાથે આ દિશામાં અમને બે કોમ્પ્યુટર આપ્યા છે એવા ભાઈ શ્રી બટુકભાઈ પણ હાજર છે, ત્યારે બટુકભાઈને પણ હું વિનંતી કરું કે તેઓ અમારા આ શાળા વતી સ્ટાફ વતી આ શાલનો સ્વીકાર કરે. હું વિનંતી કરું સુરેશભાઈને, આ ગામના સરપંચ, કે અમારા બટુકભાઈનું શાલ ઓઢાડી અને એમનું સન્માન કરે. આપણે બધા આ શાલના સન્માનને તાળીઓથી વધાવીએ. આપણો કાર્યક્રમ ઝડપી ચલાવ્યો છે, ઘણી બધી વસ્તુઓ આપવાની હોય, દરેકને વિતરણ કરી શકાય, એક સાથે ન થઈ શકે એવો સમય પણ ન હોય, પણ આજ કુંડલા તાલુકાના અને અમારા ચિમનભાઈના એક સૂચન મુજબ અમારા લાયજન અધિકારી છે આ તાલુકાના સોનલબેન, અને જેની પાસે શિક્ષણની આગવી છટા છે અને એકાદ એની ટ્રેનિંગ લીધા પછી એવું લાગ્યું કે કંઈક સિદ્ધાંતો પણ હશે પણ સ્પષ્ટ વક્તા છે, એવી જ રીતે આ ગામ પણ એવું સ્પષ્ટ વક્તા છે અને નિશાળ પણ સ્પષ્ટ વક્તા છે. એટલે જેવું લાગે, જે કઈ દેખાણું, પ્રસંગને અનુરૂપ આ બધા વતી હું વિનંતી કરું કે અમારે સોનલબેન આજના પ્રસંગને ઉદબોધન કરે. બેન શ્રી સોનલબેન એ બોલે એ પહેલા તાળીઓથી વધાવી દઈએ આપણે સોનલબેનને. સારી રીતે ઓળખે છે અમારા તાલીમ ભવન માં આ તાલુકાના લાયજન છે અને એને સાંભળવા ગમે એવી એમની મધુરી વાણી છે, એટલે આપણા બધા વિનંતી કરું કે બેન શ્રી સોનલબેન આપને ઉદબોધન. પ્રશ્ન સ્વરૂપ એવા ભૂલકાઓ એમને કેળવણી આપી રહેલા અહીંના ખમીરવંતા શિક્ષકો, બાળકો અને શિક્ષકોથી રણિયામણ બનેલી આ શાળાના પ્રાંગણમાં આશીર્વાદ દેવા માટે ઉપસ્થિત તાલુકામાંથી અને જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી જેઓ ઉપસ્થિત થયા છે
આજ ગામના સક્ષમ નેતૃત્વ શક્તિ ધરાવતા એવા માનનીય શેખરા સાહેબ, માનનીય વેકરિયા સાહેબ, તાલુકાના કેળવણી નિરીક્ષક બહેન શ્રી દીનાબહેન જેવા સામાન્ય બાળકોથી પણ જે અસામાન્ય છે તેવા વિશિષ્ટ બાળકો માટે કાર્ય કરતા યશવંતીબહેન, શરીફાબહેન તેમજ અમને બધાને આવકાર આપવા માટે પધારેલ ગ્રામજનો અને જેના થકી આ કાર્યક્રમ આટલો રળિયામણો લાગે છે, ઉજળો લાગે છે એવા શિક્ષણ પ્રેમી દાતાશ્રીઓ, નામ તો બધાને નથી લેતી પણ સૌને મળીને એક આનંદ ઊભો થયો છે કે જીરા જેવું ગામ આખા સાવરકુંડલા તાલુકામાં બધા જ ગામ કેમ ના બની શકે. જીરા જેવી પ્રાથમિક શાળા સાવરકુંડલા તાલુકામાં બધી જ કેમ ના બની શકે. ઘણા પ્રશ્નોના જવાબ મને અહીંથી મળ્યા છે. ઘણું એવું બધું છે કે જે અન્ય શાળાઓમાં અન્ય ગામમાં કરી શકાય તેવું છે. આનંદ થયો છે, આનંદ વ્યક્ત કરું છું. દરેક જગ્યાએ હું કહું છું કે સૌથી પહેલા આશીર્વાદ મા બાપના હોય. માવતરના આશીર્વાદ વગર જગતમાં બધું જ નકામું છે. ગણપતિએ તે કહેલું છે, માતા દેવો ભવો પિતા દેવો ભવો. જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની હતી ત્યારે ગણપતિએ એના માતા પિતાની પ્રદક્ષિણા કરી અને પૃથ્વી જીતી લીધી હતી. તો તમારા અહીંયા જે બાળકો બેઠા છે એને જો પૃથ્વી ઉપર વિજય મેળવવો પડશે તો એમાં બાળકોએ માતા પિતાની પ્રદક્ષિણા કરવી પડશે. અને માતા પિતાની પ્રદક્ષિણા એ ત્યારે કરી શકશે જ્યારે એના માતા અને પિતા એની સાથે હોય. તો આ ગામમાં મને સારો આનંદ થયો છે. એ ચિત્ર જોવા મળ્યું છે કે બાળકોને આશીર્વાદ દેવા માટે એના વડીલો એની સાથે હોય અને જ્યાં વડીલો સાથે હોય ને ત્યાં બાળકોને કોઈ તકલીફ નથી પડતી. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર યજ્ઞને મહત્વ આપવામાં આવે છે, વિદ્યાને મહત્વ આપવામાં આવે છે. શિક્ષણ એ એક પ્રકારનો યજ્ઞ છે અને યજ્ઞ ત્યારે જ સફળ બને કે જ્યારે એની અંદર અનેક વ્યક્તિઓની પવિત્ર આહુતિ હોય. અને અહીંયા એ જોવા મળે છે કે આ વિદ્યારૂપી જે કંઈ યજ્ઞ આ શાળામાં ચાલી રહ્યો છે એની અંદર ગામના મોટા ભાગના લોકોની પવિત્ર આહુતિ જોડાયેલી છે. મંત્ર ઉચ્ચારણ કરનારા શિક્ષકો એમનું કાર્ય કરી રહ્યા છે. દાતાશ્રીઓ એમને જરૂરી જવ, તલ, ઘી, લાકડા, તમીદ એ પહોંચાડી રહ્યા છે. અને આ બધું જ કામ કોની માટે થાય છે? સરસ, બાળકો માટે, એટલે કે તમારા બધા માટે. તો હવે સૌથી મોટું કામ હવે બાકી કોને પક્ષે રહ્યું? બધાએ તો કામ કરી નાખ્યું. શિક્ષકો મંત્રો બોલે છે, ગામવાળા બધું આહુતિ લઈ આવે છે અને નાખે છે. તો હવે કામ કોનું બાકી રહ્યું? તમારું બાકી રહ્યું. તમારે શું કામ કરવાનું છે હવે? ભરતભાઈ, તમને કેટલું બધું દાનમાં મળ્યું છે. તમને પુસ્તકો મળ્યા, તમને પેન મળી, નોટબુક મળી, રમકડા મળ્યા. ભણતા ભણતા વચ્ચે ભૂખ લાગે તો લંચ બોક્સ આપ્યા છે કે એમાં તમે સાથે સાથે નાસ્તો પણ કરી શકો. તમને પાણીની તરસ લાગે તો વોટર બેગ પણ મળી છે. બધું જ તમને આપ્યું છે. હવે આ બધાનો સારી રીતે ઉપયોગ તમારે કરવાનો છે. મોટા હોય તો એમનું કામ કર્યું, હવે નાનાનું કામ બાકી છે. અને નાનાઓએ કહી દીધું છે, ધમા ચકરી ઘી તૈયાર હજુ કર્યું ને, એમાં એને કહી દીધું કે આડું અવળું કરવાનું એ અમારું કામ છે, સીધું સીધું કરવાનું, સીધું સીધું કહેવાનું એ તમારું કામ છે. એટલે બાળકો તો આડું અવળું કરશે, થોડાક તોફાન કરશે, થોડીક ધીંગામસ્તી કરશે,
આપણને આપણે મન જે નકામો કચરો છે એ કચરો પણ ભેગો કરશે, પાછા કહી દે છે કે તમારે નહીં પૂછવાનું કે એ બધાનું મારે શું કામ છે, હું તો બધું ભેગું કરીશ. પણ તમે તો કહો, તમે ભેગું તો કરો છો પણ કરશો શું? પાંદડાઓને ભેગા કરીને શું કરશો? પથરાઓને ભેગા કરીને શું કરશો? કઈક તો કરવું પડશે ને મારી. એટલે બાળકોએ એમની વાત વડીલો સમક્ષ રજૂ કરી કે અમે આવા છીએ, અમે આવું કામ કરીશું. અને વડીલો જે બેઠા છે ને આમાંથી પસાર થયેલા છે. આપણે પણ નાના હતા એક સમયે ત્યારે આપણે તોફાન કર્યા છે, આપણે ભાગમભાગ કરી છે, દોડમદોડી કરી છે,